लो आवी गयो मामी अच्छा शोधन नमस्ते नमस्ते शोधन अच्छा मारा मामी लंडन मा रहे मैं तने बात करी होती ना आचा श्री लक्ष्मी जय श्री कृष्ण जय श्री कृष्ण बेटा आ काकी ना मामी आया छे औ देवर आज સુધી એમણે આપણને કીધું નહી કે એમને મામી પણ છે આયલ કોઈ માણસ આપણને કહે નહી તો એના મામી હોય જ નહી મને છે ને આ મામી કઈ સમજ નહીં આવી રહ્યા એવું લાગે છે જાણે આ બહુ મોટા નંગ હોય એ જબરી એવું ના બોલાય અરે એ ધરાબેન ના મામી છે વડીલ કહેવાય તારાથી મોટા છે આવું ના બોલાય બેટા અને કોઈ માણસ નંગ હોય બી ને તો એમ આપણાથી એને એમ નંગ એમ કહી ના દેવાય એમણે તને કઈ કીધું બેટા મને શું કે મેં તો જોખીન ચોપડાઈ દીધી જબરી આવું ના બોલ એ ના બોલતી કે ધરમબેન ના મામી છે શોધન ના ઘરે મહેમાન છે ઘરમાં નહીં દ્યોર એ ઘરે આવે ને એની પહેલા મને રસ્તા પર મળી જતા હા મને કે હું તને 50 રૂપિયા આલીશ તું મારી બેગ ઉપાડી લઈશ મારું છટક્યું મેમને કીધું કે જબરીને ભાલથી કહી દીધું હોત ને તો આ બેગ ની જોડે જોડે તમને ઉઠાઈને ઘરે મેલી આવતી 50 રૂપિયા આલવાની વાત કરતા હતા સાબુની ગોટી વારે વારે છટકી છે બાપા તમે એમને એક વાર જોશો ને તો તમને દાંત ચડશે તમને એવું થશે કે અમને છે ને એક બે આમ આવી દેવી જોઈએ અરે આવું ના બોલાય બેટા ના બોલાય અરે એ ના ભૂલ કે ધરાબેન ના મામી છે હા તો મેં ના પાડી પણ બાપા મને સાચે છે ને આમ જોરદાર લોચા લાગે છે મામી ને જોઉં છું ને તો એવું લાગે છે જાણે જાણે આ મામી છે ને કંસ મામી છે અને એવા અણસાર મળી રહ્યા છે બેટા તું શાસ્ત્રીજી ને બહુ ના મળ આ ઉંમરે આવા બધા અણસાર મળે એ બી ખોટું દિયોર બાપા તમે મારી વાત મારી વાત સાંભળ તો બેટા અત્યારે શોધની એના ઘરે પ્રસંગ છે ઘણા બધા લોકો આવશે ઘણા મહેમાન આવશે ઘણા વડીલો હશે જો બેટા બધા માણસ કઈ એક જેવા ના હોય કોઈક આપણને ના ગમે એવું બી હોય અને વડીલો કઈ બી બોલે ને તો તો ચૂપચાપ સાંભળી લેવાનું આવી રીતે સામું નહીં બોલવાનું અને હા આ તો ધરાબેન ના મામી સારા કહેવાય 50 રૂપિયા આલવાની વાત તો કરે છે બાપા પૈસા આલવાની કે એમણે મને આ કીધું ને એની વાત નથી પણ સાચે મને છે ને જોરદાર લોચા લાગે છે મને આ મામી બહુ જબરા લાગે છે આ લગનમાં કોઈ બી વિઘ્ન આવશે ને એ આમના લીધે જ આવશે જોઈ લેજો તમે આવો મામી આ શ્રી લક્ષ્મી કોણ છે અને આ ઘરમાં શું કરી રહી છે તમે કઈ રીતે ઓળખો એને તમે તો એને હમણાં જ મળ્યા ને હું અહીંયા જ્યારે આવી રહી હતી ત્યારે આ છોકરી મને રસ્તામાં મળી હતી મેં એની એક મદદ માંગી બેગ ઉપાડવા માટે તો એ છોકરીએ મારો ઇન્સલ્ટ કર્યો પહેલી જ નજરે આ છોકરી મારી આંખમાં ખટકી રહી છે તું મને એમ કે
કે આ છોકરી કોણ છે અને આ ઘરમાં શું કરી રહી છે. મામી શું છે ને, સાચું કહું ને તો? તારા જે હોય એ સાચું જ કે છે. જો યાદ રાખજે, મેં તારા ફેમિલી માટે બહુ જ બધું કર્યું છે. તારી મમ્મી આજે મારા કારણે જ ખુશ છે. તારા મમ્મીને તારા પપ્પા સાથે લગ્ન જ નહોતા કરવા, મેં જીત કરીને એમને પરણાવ્યા છે. અત્યારે તું જો, તારા મમ્મી હિંચકા પર બેસીને રૂપિયા ગણી રહ્યા છે કે નહીં? તું મને એમ કે આ છોકરી કોણ છે અને આ ઘરમાં શું કરી રહી છે? મામી પ્લીઝ, તમે કોઈને નહીં કહેતા. આ ઘરમાં કે શોધનને આવવાથી નથી ખબર કે આ શ્રી લક્ષ્મી શોધનની દીકરી છે. હા મામી, શોધનના બે વાર લગ્ન થયા છે, શ્રુતિ સાથે અને લક્ષ્મી સાથે. શ્રુતિ અને શોધનને એક દીકરો છે, લક્ષ્મી અને શોધનને એક દીકરી છે. પણ આ વાતની શોધનને નથી ખબર. એને તો એમ જ છે કે આ શ્રી લક્ષ્મી એના મિત્ર જીગરભાઈની દીકરી છે. આટલી મોટી દુનિયામાં તને આ શોધન જ કેમ ગમ્યો? મામી ચૂપ કર. બે વાર મેરેજ કરેલો અને બબ્બે છોકરાનો બાપ જ તને કેમ ગમ્યો? જો બબ્બે બહુને ભરખી ગયો છે આ છોકરો, શું કરીશ એની જોડે? અને એની કુંડળીમાં પનોતી લખાયેલી હશે ને તો તું પણ ઉપર પહોંચી જઈશ. અને તારા ગયા પછી આ મહેતા ફેમિલી ચોથી વહુ લાવશે. એક કામ કર, આ સંબંધ છે ને તોડી ના અને ચાલ મારી સાથે લંડન. અરે તને એક થી ચડિયાતા છોકરાઓ દેખાડું છું ને, હા? આવો કઈ પ્રેમ હોય? પ્રેમ નથી મામી, જીદ છે મારી, જીદ. કોલેજમાં અમે સાથે ભણતા હતા ને, યાદ? શોધન મને ગમતો, પણ એની આંખમાં મારા માટે જે અણગમો હતો મામી, એ મેં જોયો છે. શ્રુતિ સાથે તો ઠીક છે, પણ તેની ગામડાની છોકરી લક્ષ્મી સાથે એને લગ્ન કર્યા, પણ મારી સાથે પ્રેમ ના કર્યો, મને પસંદ ના કરી. મારે તો બસ એનું માથું પકડીને એનું નાક જમીન પર ઘસવું છે. મારે એક વાર એના મોઢેથી સાંભળવું છે કે ધરા, તું હારી ગયો અને તારો પ્રેમ જીતી ગયો. એની આંખમાં જે અણગમો હતો, એ ડંખ, એ અપમાન હું ભૂલી નથી મામી. મારે તો બસ એક વાર, એક વાર એને મારો કરવો છે મામી, એક વાર. ધરા, જો આવી જ વાત હોય ને તો એક વાત કાન ખોલીને સાંભળી. દરેક કોમ્પ્રોમાઇઝની એક કિંમત હોય છે. કોમ્પ્રોમાઇઝ કરવું જ હોય તો એવી રીતે કર કે શોધન પણ તારો થઈ જાય અને મહેતા ફેમિલીની કરોડો રૂપિયાની સંપત્તિ પણ તારી થઈ જાય. મામી ધરા, છોકરો એવો હોવો જોઈએ જેની પાછળ બહુ બધી સંપત્તિ હોય. શોધન એક ને બબ્બે છોકરાનો બાપ છે. અડધી અડધી મિલકત આ બંને ટાબરિયાઓ લઈ ગયા તો તારા ભાગે શું આવશે? જીદ નહીં કરવા, ગણતરી કરવા. અને સાંભળ, જ્યાં સુધી આ ઓમ અને શ્રી લક્ષ્મી આ ઘરમાં છે ત્યાં સુધી તું ક્યારેય સુખી નહીં થાય. અને ખાસ કરીને શ્રી લક્ષ્મી એનાથી ચેતતી રહેજે. આ નાનકડી છોકરી દિવાસળી છે, એ ભૂલતી નહીં. અને જો તારા સુખી સંસારમાં ભડકો થયો ને તો આ છોકરીના નામનો જ થશે, સમજી? શોધન અંકલ, મારે એક જોરદાર વાત કરવી છે, એકદમ સોલિડ અને સિરિયસ. શું વાત કરવી છે બેટા? કાકીના મામી આયા છે ને, એ તમને કેવા લાગ્યા?